સ્કૂલનું હોમવર્ક. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો. મમ્મી, મારું પેટ બહુ દુખે છે, હું આજે સ્કૂલ નહીં જઈ શકું. ઠીક છે શિવમ, આજે તો ઘરે જ આરામ કરજે. આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું. પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની ત્રણેય સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે. ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી. એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી. મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું. હા હા. અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો. મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે. આ રીતે શિવમને સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે. આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો, હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે, એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ. એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી. ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો. અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ. આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે. આમ જ 3 દિવસ વધુ વીતી ગયા. ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો. 6 દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું, તું તબિયતનું બહાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે, એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે. પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે. તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો, એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું. શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો. ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી ટીચરે એને કહ્યું, શિવમ, તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો. હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી. હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ, આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ. આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો. એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો. કેમ, તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું? પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર. તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો. ઓકે ટીચર. ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો હતો કે હવે એને કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે. એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી ત્રણેય સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ, તું મારી નોટબુક્સનો શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી, એટલે હું તારી નોટબુક્સ જોઈ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ.
તને આ બધું કરવાની શી જરૂર છે? તું દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું, એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં ત્રણે નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે ત્રણે નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતા જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે ત્રણે બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ ત્રણે નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતા જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ ત્રણે નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સુવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે, એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું, સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો. ટ્યુશન ટીચર બાળકો, તમારા પ્યારા ગટ્ટુ ચિંકી તમારી જેમ જ મોટા થઈ રહ્યા હતા. સ્કૂલમાં જેમ તમે મસ્તી કરો છો ને, તેમ મસ્તી કરી રહ્યા હતા અને તમારી જેમ મન લગાવીને ભણી પણ રહ્યા હતા. આવું કરતા કરતા ગટ્ટુ ચિંકી આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં, પેલા ક્લાસમાંથી બીજા ક્લાસમાં, એ પ્રકારે એક એક ક્લાસ આગળ વધતા ગયા અને ક્લાસની સાથે સાથે તેમની ચોપડીઓ પણ વધતી ગઈ. પછી બિચારા ગટ્ટુ ચિંકી ઉપર ભણવાનું પ્રેશર તો બનવાનું જ હતું. હવે આટલી બધી ચોપડીઓ અને એક જ ટીચર, એટલે બાળકોની સાથે સાથે પ્રેશર તો ક્લાસ ટીચર પર પણ હતું. ક્લાસ ટીચર પૂરી ઈમાનદારીથી તેઓને ભણાવવાનો પ્રયત્ન કરતા હતા, તેમ છતાં કોઈ ચેપ્ટર એવું આવી જતું જે ક્લાસ ટીચરના ભણાવ્યા છતાં પણ ગટ્ટુ ચિંકીની સમજમાં નહોતું આવતું. એટલે કે સ્કૂલેથી ઘરે આવતાની સાથે પપ્પા પર પ્રેશર. પપ્પા, આ ચેપ્ટર અમને ભણાવો ને, 5 વાર વાંચ્યું તો પણ ખબર નથી પડતી. બતાય તો. અરે આ તો સિમ્પલ છે, સ્કૂલમાં નથી ભણાવ્યું. ભણાવ્યું હતું, પણ તમે ભણાવો ને ફરીથી. પપ્પા, પહેલા મને આ વર્ડનો મીનિંગ સમજાવો. બતાવ તો. અરે ટીચરે સમજાવ્યું નહીં કે શું? કીધું તું, પણ આનું કહેતા ભૂલી ગયા. પપ્પા, પહેલા મને સમજાવો. ના, પહેલા મને. બિચારા પપ્પા બંનેની ચોપડીઓ લઈને કન્ફ્યુઝ થઈને વિચારતા હતા કે પહેલા કોને સમજાવવામાં આવે, કે ત્યાં જ અંદરથી મમ્મીનો અવાજ આવ્યો. અરે સાંભળો, કુકરની 4 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો, હું વોશરૂમ જઉં છું. હવે બિચારા પપ્પા કરે તો શું કરે. અરે બાપ રે, મને લાગે છે કે હવે તમને ટ્યુશનમાં મોકલવાનો સાચો સમય આવી ગયો. ટ્યુશન? હા ટ્યુશન. ટ્યુશન એટલે બીજી સ્કૂલ જ હોય છે, ત્યાં પણ ભણાવવામાં આવે છે. આપણા ડાઉટ્સ ત્યાં ક્લિયર કરવામાં આવે છે અને આપણને દરેક સબ્જેક્ટમાં ટ્રેન કરવામાં આવે છે. અરે બાપ રે, એક બીજી સ્કૂલ? હા, પણ ટ્યુશન સ્કૂલથી ઘણું અલગ હોય છે. ત્યાં ન તો આપણે રમી શકીએ છીએ કે ન તો મસ્તી કરી શકીએ. ત્યાં બસ ભણવાનું, ભણવાનું અને ભણવાનું જ થાય છે. ત્યાંના ટીચર બહુ જ સ્ટ્રિક્ટ હોય છે, બહુ પ્રેશર નાખે છે. હું જઉં છું ને દરરોજ ટ્યુશન ક્લાસ, મને બધી ખબર છે. ગટ્ટુ ચિંકી આ પહેલા ન તો ટ્યુશન ગયા હતા કે ન તો તેમણે ટ્યુશનનું નામ સાંભળ્યું હતું. હરીએ જે રીતે તેમને ટ્યુશન અને ટ્યુશન ટીચર વિશે જણાવ્યું સાંભળીને ગટ્ટુ ચિંકીના હોશ જ ઉડી ગયા. સાંજે સ્કૂલેથી ઘરે આવ્યા પછી તેઓએ પપ્પાને કહ્યું,
પપ્પા, અમે ટ્યુશન ક્લાસ નહીં જઈએ. પણ કેમ? પપ્પા કીધું ને, અમે ટ્યુશન નહીં જઈએ. અમને ભણાવવા માટે અમારી સ્કૂલ અને તમે જ બેસ્ટ છો. બેટા, જીદ ના કરો. સ્કૂલ બેસ્ટ જ છે, પણ આજે સિલેબસમાં એવા એવા સબ્જેક્ટ આવે છે કે સ્કૂલ તેને પૂરા નથી કરી શકતું. અને રહી મારી વાત, તો હું ઓફિસેથી થાકીને આવું છું. ઓફિસના કોલ્સ અને ઉપરથી મમ્મીને મદદ કરાવવાની હોય છે, બહારના કેટલા કામ પતાવવાના હોય છે. આવામાં હું તમને વધારે સમય નહીં આપી શકું. તમારે બંનેને હવે ટ્યુશન જવું જ પડશે બાળકો. બિચારા ગટુ ચિંકી પપ્પાની વાત ઉપર શું બોલે, તેમને પપ્પાની વાત માનવી જ પડી. સન્ડેના દિવસે પપ્પા ગટુ અને ચિંકીને સોસાયટીની પાસે આવેલા ક્લાસમાં લઈ ગયા એડમિશન માટે. ત્યાં ઓફિસમાં એક ટીચર બેઠા હતા. મોટી મોટી આંખો, મોટી મોટી મૂછો, અને તેમના માથા પર એક પણ વાળ ન હતા, અને તે તો બીક લાગે તેવા દેખાતા હતા. ગટુ ચિંકી તેમને દેખતા જ ડરી ગયા. નામ બોલો. આ છે ગટુ, આ છે ચિંકી. તમે વચ્ચે ના બોલો, બાળકોને બોલવા દો. આ સાંભળીને ગટુ ચિંકીની સાથે સાથે પપ્પા પણ ડરી ગયા. મંડેની સાંજે ગટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવ્યા. હવે તેમને ટ્યુશન ક્લાસ જવાનું હતું. તેમનું બિલકુલ જ મન ન હતું. બિચારા કરતા પણ શું, તેમનું એડમિશન જો થઈ ગયું હતું. બંને બિચારા ટ્યુશન ક્લાસમાં આવીને બેસી ગયા અને પેલા ખડ્ડુસ ટ્યુશન ટીચરની રાહ જોવા લાગ્યા. તેમની સાથે બેસેલા બાળકોની બેચ પણ નવી હતી અને ઘણી ડરેલી હતી. ત્યાં ક્લાસમાં ખૂબ જ યંગ, જીન્સ અને ટી શર્ટ પહેરેલ ઘણો ડીસન્ટ અને ડેશિંગ યુવાન અંદર આવ્યો. તેને જોઈને ગટુ બોલ્યો, ભાઈ તમે અંદર કેમ આવ્યા? અમારા ખડ્ડુસ ટીચર તમને જોશે તો તમને મારશે. હા ચલો જાઓ અહીંયાથી. શું તમે પેલી મોટી મોટી આંખોવાળા, મોટી મોટી મૂછોવાળા ખતરનાક ટીચરની વાત કરો છો? હા બહુ ખતરનાક છે તે. જાઓ તમે. ડોન્ટ વરી, તેઓ આ ક્લાસમાં ક્યારેય નહીં આવે, કારણ કે આ ક્લાસનો ટીચર તે નહીં, હું છું. આ સાંભળીને ગટુ જોરથી બૂમ પાડે છે, ક્લાસ સ્ટેન્ડ અપ, એક દો, જય હિન્દ, ગુડ ઇવનિંગ સર. પોતાના આ ટ્યુશન ટીચરની ડેશિંગ એન્ટ્રી અને વાત કરવાની સ્ટાઇલથી બધા બાળકો ખુશ થઈ ગયા. ગુડ ઇવનિંગ બાળકો, સિટ ડાઉન. મારું નામ શ્રીકાંત છે અને હું તમારો ટીચર છું. મારા ભણાવવાની સ્ટાઇલ થોડી અલગ છે. હું બાળકોને પ્રેશર નહીં, વહાલ આપું છું. તો બદલામાં તમે આ ટીચરને ઘણું બધું વહાલ કરજો. આપણે મસ્ત ભણીશું અને મસ્તી પણ કરીશું. શું કહો છો? યસ સર. તો ચલો, મારું ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું. હવે તમે એક એક કરીને મને તમારા વિશે કહો. તે પછી હું તમને એક સરસ વાર્તા સંભળાવીશ. ત્યાર પછી આપણે થોડી મસ્તી કરીશું અને ત્યાર પછી ઘણું બધું ભણીશું. શું કહો છો? યસ સર. પછી શું? ગટુ ચિંકી અને બીજા બાળકોએ શ્રીકાંત સરને પોતાનો ઇન્ટ્રોડક્શન આપ્યો. પછી શ્રીકાંત સરે બિલાડી અને ઉંદરની સરસ મજેદાર વાર્તા સંભળાવી અને પછી બધાએ ચોપડીઓ ખોલી. તેમની ભણાવવાની અને ડાઉટ્સ ક્લિયર કરાવવાની સ્ટાઇલ એટલી હટકે અને સરળ હતી કે ભણતા ભણતા બાળકોને ખબર જ ના પડી કે ક્યારે 8 વાગી ગયા. ચલો બાળકો, આપણી આજની ટ્યુશન ટ્રેન આજ સ્ટેશને રોકાય છે. સ્ટેશન ભૂલતા નહીં, ટેન્શન લેતા નહીં, અને સરને બાય બાય કહ્યા વગર ઘરે જવાનું નથી. બાય બાય સર. આ રીતે પહેલા જ દિવસે બાળકોની ટ્યુશન ટીચર સાથે દોસ્તી થઈ ગઈ. ગટુ ચિંકી અને બધા બાળકો ડર્યા વગર દરરોજ ટ્યુશને આવવા લાગ્યા અને શ્રીકાંત સર સાથે ભણવાની મજા લેવા લાગ્યા. અગર આપકો હમારી વિડિયોઝ પસંદ આ રહે હૈ તો ઇન્હે લાઇક કરે, કમેન્ટ કરે ઓર સબસ્ક્રાઇબ કરે.